નમસ્કાર પ્રિય દર્શકો, આપનું હાર્દિક સ્વાગત. ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની અપડેટ નિરંતર જોતા રહો. મહાશિવરાત્રી નિમિત્તે માધાપરની સોસાયટીમાં ઉજવણી કરવામાં આવી હતી. ઓધવ આલાપ નારી શક્તિ મહિલા મંડળ દ્વારા સવારે શોભાયાત્રા યોજાઈ હતી. બરફના હિમાલય દર્શન, 12 જ્યોતિર્લિંગ દર્શનનો લહાવો લોકોએ લીધો હતો. 4 પહોરની આરતી કરવામાં આવી હતી. બાળકોની વેશભૂષા આ તકે યોજાઈ હતી. સેતુબેન રવિભાઈ સોની દ્વારા શિવ શક્તિનો પરિવેશ ધારણ કરાયો હતો. હેત જગદીશભાઈ ચુડાસમાએ ગણેશજીની વેશભૂષા કરી હતી. આ તકે હેન્સી, હર્ષી, તનુ, અંશુ, બાબુ શિવગણના રૂપમાં જોવા મળ્યા હતા. સોનુ જયદીપ ચુડાસમા, ખુશ જયદીપ ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી. વર્ષ દરમિયાન આ સોસાયટીમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. લોકો હળીમળીને રહે છે, તમામ લોકોનો સહયોગ સાંપડતો હોય છે તેવું આયોજક મીનાક્ષીબેન જોશીએ જણાવેલ હતું. રામાપીર ભજન મંડળના ધારશીભાઈ ટીમ દ્વારા ભજન રજૂ કરાયા હતા. ઢોલનાથ સેવા બંસી અશોકભાઈ જોશીએ આપી હતી. અહીંના આયોજકોએ જણાવેલ હતું કે સોસાયટીમાં આવનારા દિવસોમાં મહાદેવનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. યોધવ આલાપ નારી શક્તિ મહિલા મંડળ દ્વારા આ વખતે શિવરાત્રિનું પૂજન કરેલ છે. બહુ સરસ આયોજન કરેલ છે. એ લોકોએ ગત વર્ષે નવરાત્રિ પણ અમે ઉજવેલ હતી ત્યારે પણ બહુ લોકોએ બધાએ સાથ સહકાર આપેલ છે. અને અહીં એક ભવ્ય મંદિરનું આયોજન કરવાનું અમારું ધ્યેય છે. તો શંકર ભોલાનાથ અમને શક્તિ આપે અને અમે તરત મંદિર ચાલુ કરીએ તેવી અમારી ઈચ્છા છે. અમે આ ઉદ્ધવ આલાપ નારી શક્તિ મહિલા મંડળ તરફથી અમે અહીંયા મંદિરનું નિર્માણ નિમિત્તે આ પ્રોગ્રામ રાખેલ છે અમે. અને અહીંયા બધી બહેનોએ સાથ સહકાર આપી અને આ પ્રોગ્રામને સક્ષમ બનાવવા મળતો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને આજે શું શું કાર્યક્રમ યોજાયા હતા? આજે અહીંયા શિવ પાર્વતી પૂજન યોજાયું. તેમજ વેશભૂષા નાના બાળકોના, તેમજ વિવિધ પૂજા, 4 પ્રહરની પૂજાની અને હિમાલય દર્શન પણ ગોઠવાયા છે.